નમસ્કાર મિત્રો આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ માસ્ટરમાં આપ સારીનું સ્વાગત છે મિત્રો છ માર્ચ બે હજાર બાવીસના રોજ લેવાયેલ પીએસઆઈ પેપરની એક્ઝામનું પેપર સોલ્યુશન આપણે આગળનો ભાગ નિહાળીશું એમાં અહીંયા પ્રશ્ન નંબર પાંચથી નવ તો એનું વાક્ય આપેલું છે એ બી સી ડી અને ઈ એમ પાંચ મિત્રો છે એ બી કરતાં ટૂંકો છે પણ એ કરતાં ઊંચો છે સૌથી ઊંચો સી છે ડી બી કરતાં થોડો ટૂંકો છે અને એ કરતાં થોડો ઊંચો છે મિત્રો માહિતી પ્રાપ્યતા આધારિત પ્રશ્ન છે તો આવા પ્રશ્નોની અંદર પેટા પ્રશ્નો થોડા આપેલા હોય એટલે જો તમે આનું ઉકીલ મેળવી લો એટલે આપણે સરળતાથી બધા જવાબ મળી જાય તો ચલો અહીંયા વાક્ય શું આપ્યું છે એ બી કરતાં ટૂંકો છે આ જે એ છે એ બી કરતાં ટૂંકો એટલે એનો અર્થ થયો કે એના કરતાં બી કેવો છે ઊંચો છે પણ એ કરતાં ઊંચો છે એ ઈ કરતાં ઊંચો છે એટલે આપડે e < n a < n b એટલે અહીંયા ઊંચો b થયો બીજું વાક્ય જોઈએ સૌથી ઊંચો c છે d b કરતા ટૂંકો છે આ જે d છે એ b કરતા ટૂંકો થયો એટલે b કરતા નાનો પણ a કરતા ઊંચો છે એટલે કે અહીંયા a < n d < n b હવે આનું સંયુક્ત વાક્ય આપણે અહીંયા મિત્રો મૂકી દઈએ તો e કરતા ઊંચો કોણ a a કરતા ઊંચો કોણ d ડી સોરી એક મિનિટ હો કરતા ઊંચો કોણ એ એ કરતાં ઊંચો ડી ડી કરતાં ઊંચો બી અને બી કરતાં ઊંચો સી સૌથી ઊંચો સી કીધો હવે આપણા જે બાજુમાં પ્રશ્નો છે જોઈ લઈએ સૌથી ટૂંકું કોણ તો સૌથી ટૂંકો ઈ જો તે ઊંચાઈના ક્રમમાં ઊભા રહે તો વચ્ચે કોણ આવે ઊંચાઈના ક્રમમાં ગોઠવેલા છે તો વચ્ચે વચ્ચે કોણ આવે છે તો ડી આવે છે મિત્રો જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઊભા રહે તો બીજો કોણ છે વધતા ક્રમ એટલે સૌથી નાનો એનથી મોટો એનથી મોટો તો બીજા નંબરે કોણ આવે છે તો અહીંયા એ આવે છે મિત્રો ઊંચાઈના ઉતરતા ક્રમમાં બીજા સ્થાને કોણ આવે તો ઊંચાઈનો ઉતરતો ક્રમ એટલે આ બાદથી આપણે ગણીએ તો ઉતરતા ક્રમમાં કોણ આવે બી આવે ડી કરતાં ઊંચો પણ સી કરતાં ટૂંકો કોણ તો આ ડી કરતા ઊંચો પણ સી કરતા ટૂંકો કોણ તો બી તો મિત્રો આ ગોઠવણી કરી દઈએ તમે તો માત્ર પછી તો જેવો પ્રશ્ન વાંચો એવા જવાબ તમને મળી જાય એટલે બીજા તો પાંચ સેકન્ડનો જવાબ આપણે લખી શકીએ છીએ એટલે પ્રશ્નના વાક્ય રીતના મોટી હોય પણ મિત્રો એ પ્રશ્ન કેવા હોય છે એકદમ સરળ હોય છે રીઝનિંગની અંદર આ પ્રશ્ન નંબર દસથી ચૌદ મિત્રો આઠ વ્યક્તિઓ એલ એમ એન પી ક્યુ આર એસ અને ટી એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે એટલે કે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે આર એલ અને એસની વચ્ચે બેઠો છે એસ જે ક્યુની બાજુમાં છે તે ટીની જમણી બાજુ બે સ્થાન છોડીને બેઠો છે ક્યુ ટી ની જમણી બાજુ એક સ્થાન છોડીને બેઠો છે એમ આરની ડાબી બાજુ બે સ્થાન છોડીને બેઠો છે તો મિત્રો આપણે પહેલાં વર્તુળ દોરી દઈએ અહીંયા એમાં આઠ સ્થાન આપણે દર્શાવી દઈએ સ્થાન એવી રીતે દર્શાવવાના કે સામ સામે આવતા હોય એ રીતે તો આપણને થોડો ખ્યાલ આવે બરાબર યોગ્ય અંતરે ડિસ્ટન્સ હોય એટલે ચલો હવે શું કીધું છે અહિયાં પેલું વાક્ય આર એલ અને એસ ની વચ્ચે બેઠો આ જે આર છે એ એલ અને એસ ની વચ્ચે બેઠો છે તો આ એલ અને એસ ની વચ્ચે મેં કરી દીધા બરાબર મિત્રો એસ જે ક્યુ ની જમણી બાજુમાં બેઠો છે ક્યુ ની જમણી બાજુ હવે મિત્રો ક્યુ અહીંયા હું મૂકું તો આપણે કેન્દ્ર તરફ મુખ રાખી રહ્યા છે તો આ બાજુ ડાબી બાજુ થાય અને આ બાજુ થશે જમણી બાજુ તો એસ કેવો છે ક્યુની જમણી બાજુ તો ક્યુની જમણી બાજુ તો એસ આવશે નહીં કારણ કે આડની જમણી બાજુ એ છે તો એનો છે કે આ મારી જે રચના છે એ કેવી છે ખોટી છે મિત્રો તો મારે અહીંયા બદલી દેવા પડશે હું અહીંયા એલ કરી દઉં અને અહીંયા હું એસ કરી દઉં તો મારી ગોઠવણી કેવી થઈ ગઈ હવે સાચી થઈ જશે ચલો અહીંયા હું ક્યુ લઈ લઉં તો ક્યુની જમણી બાજુ એસ થઈ ગયો બરાબર એસ કેવો છે ટી ની જમણી બાજુ બે સ્થાન છોડીને બેઠો છે ટી ની જમણી બાજુ એટલે આમ જ આવશે પણ બે સ્થાન છોડીને એટલે આપણે એસ થી બે સ્થાન છોડી આ એક ને આ બે તો ટી ક્યાં આવશે અહીંયા આવે ટી ની જમણી બાજુ બે સ્થાન છોડીને આ બેઠો એટલે આ જમણી બાજુ થાય તો આ એક ને બે સ્થાન છોડીને આસ આવી ગયો હવે ક્યુ ટી ની જમણી બાજુ એક સ્થાન છોડીને બેઠો એટલે એક સ્થાન છોડીને આ ક્યુ જમણી બાજુ બેઠો છે ટી એમ આરની ડાબી બાજુ બે સ્થાન છોડીને બેઠો એટલે આરની ડાબી બાજુ આ તો આ એક સ્થાન આ બીજું સ્થાન આ બે સ્થાન છોડીને એમ અહીંયા બેઠો છે સોરી ડાબી બાજુ એટલે ડાબી બાજુ હશે તો આ એક અને બે સ્થાન છોડીને એમ અહીંયા બેઠો છે તો મિત્રો હવે આપણા હજી બે વધ્યા કયા એક એન વધ્યો અને પી તો એન અહીંયા હોય તો પી અહીંયા છે એનું કોઈ વાક્ય આપણને આપ્યું નથી જો એન અહીંયા લઈએ તો પી અહીંયા થાય બરાબર એટલે સ્થાન આ રીતે હું દર્શાવી દઉં છું હવે મિત્રો આપણા પ્રશ્નો આપણે જોઈએ આ ગોઠવણી થઈ ગઈ લેવા પ્રશ્નોના જવાબ તો સરળ જ છે ચાલો દસમા નંબરનો પ્રશ્ન મેં અહીંયા લખ્યો છે પુલથી એમની સામે કોણ બેઠું છે તો એમની સામે કોણ તો એમની એક્ઝેક્ટ સામે કોણ છે તો મિત્રો એલ તો એમની સામે કોણ છે તો એલ અગિયાર પ્રશ્ન એસ કયા બે વ્યક્તિઓની વચ્ચે બેઠો છે તો આ એસ કયા બે વ્યક્તિઓની વચ્ચે બેઠો ક્યુ અને આર તો ક્યુ અને આર એટલે આર અને ક્યુ એટલે આ જવાબ આવશે બારમો પ્રશ્ન એસની સામે કોણ બેઠું તો એસની સામે તો અહીંયા એન પણ અહીંયા ખબર નથી કે એન અહીંયા જ હશે એટલે મેં અહીંયા લખ્યું છે એન બરાબર પી એટલે એન હોય કે પી હોય એટલે કે એસની સામે કોણ હશે એન અથવા પી એટલે આપણો ડી વિકલ્પ આગળ તેરમો પ્રશ્ન નિમ્નમાંથી કોણ ક્યુની બાજુમાં બેઠું છે ક્યુની બાજુમાં કોણ બેઠું છે તો એમે છે અને એસે છે તો અહીંયા ઓપ્શનમાં શું છે એસ આપેલો છે તો એસ જવાબ આવે ચૌદમો પ્રશ્ન છે એલની ડાબી તરફ તરત જ બાજુમાં કોણ બેઠું છે એલની ડાબી બાજુ એલની ડાબી બાજુ એટલે આ બાજુ થશે એની તરત જ કોણ બેઠું છે તો આર મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો મિત્રો હજી આગળ આપણે પ્રશ્ન જોઈએ હવે ચલો મિત્રો સડસઠ થી એકોતેર નંબરના જે પ્રશ્નો છે તો એની માહિતી જોઈ લઈએ પી ક્યુ આર એસ અને ટી તે દિલ્હી લખનઉ ચંડીગઢ મેરઠ કાનપુરના વિદ્યાર્થી છે તેમણે વિષયો ગણિત અંગ્રેજી હિન્દી વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું હવે અહીંયા વાક્યો આપે છે વાક્યના આધારે આપણે ગોઠવણી કરવાની છે હવે મિત્રો આની ગોઠવણી કરવા માટે એકદમ સરળ છે કે પહેલાં તો અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ લખી દો તો કે પી ક્યુ આર એસ અને ચલો અહીંયા હું લખી દઉં વિષય અને અહીંયા લખું હું શહેર બરાબર મિત્રો એટલે આપણે અહીંયા એક પોષ્ટક તૈયાર કરીશું જેથી આપણને ગણતરીમાં સરળતા પડે હવે જો અહીંયા શું લખ્યું જે વિદ્યાર્થી હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી એટલે આના આધારે આપણે કશું લખી નહીં શકીએ અહીંયા કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું પણ અહીંયા કાનપુરનું વિદ્યાર્થીઓ કહ્યું એ પણ ખબર નથી ક્યુ મેરઠથી આવ્યો છે આ વાક્ય આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા નંબરનું ક્યુ મેરઠથી આવ્યો તો એનું ક્યુનું જે શહેર છે એ કયું છે મેરઠ આ ક્યુ મેરઠથી આવ્યો એસ દિલ્હીથી આવ્યો એટલે એ જે એસ છે એ ક્યાંથી આવ્યો છે તો દિલ્હીથી બરાબર એટલે એ તો આપણને ખ્યાલ આવી ગયો હવે પી પીએ વિ ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી એટલે આ આપણને ખ્યાલ નહીં આ વાક્ય હવે આપણા માટે પાંચમું વાક્ય ઇમ્પોર્ટન્ટ છે પી વિજ્ઞાનમાં ટોપ કર્યું પીએ તો આ વિષય છે આપણે અહીંયા તો ચલો આ વિજ્ઞાનમાં ટોપ કર્યું પીએ ટી એ ભૂગોળમાં ટોપ કર્યું એટલે આ જે ટી છે એની ભૂગોળમાં ટોપ કર્યું ચલો એ લખી દીધું હવે વાક્ય જુઓ જુદું જુદું આવી ગયું હવે જુઓ આપણે કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું અહીં કાનપુર લખી શકાય નહીં કારણ કે અહીંયા વિજ્ઞાન છે અહીં કાનપુર લખી શકાય ના કારણ કે અહીં વિષય ભૂગોળ છે તો કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું એટલે વિષય અહીંયા આવશે ગણિત અને અહીંયાનું શહેર થશે કાનપુર બરાબર મિત્રો હવે આપણી પાસે બે વધ્યા ક્યુ અને એસ જે વિદ્યાર્થી હિન્દીમાં ટોપ કર્યું છે તે દિલ્હીનો નથી આ દિલ્હીનો વિદ્યાર્થી પણ એણે હિન્દીમાં ટોપ કર્યું નથી એટલે અહીંયા હિન્દી નહીં આવે તો હિન્દી ક્યાં આવશે અહીંયા આવશે હવે ચંડીગઢના વિદ્યાર્થી વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી ચંડીગઢનો જે વિદ્યાર્થી છે એને વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી એટલે આ ચંડીગઢનો વિદ્યાર્થી નથી તો અહીંયા શહેર આવી ગયા તો આ ચંડીગઢનો વિદ્યાર્થી થઈ ગયો તો આ કયો વજો લખનઉનો હજી એક વિષય વધ્યો અહીંયા કયો વજો અંગ્રેજી બરાબર મિત્રો હવે આપણે આ તૈયાર થઈ ગયું આપણું એટલે હવે આપણે જવાબો સરળતાથી લખીએ છીએ હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું તો હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યો આપણે હિન્દી વિશે ક્યાં ગયો તો કયો વિદ્યાર્થી છે ક્યુ અંગ્રેજીનું ટોપર કયા શહેરથી આવે છે અંગ્રેજી વિષય આવ્યો અંગ્રેજીનો ટોપર કયો તો દિલ્હીથી આવે ચંડીગઢના વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું તો ચંડીગઢ વિષય આવ્યો ચંડીગઢના વિદ્યાર્થીએ કયા વિષયમાં તો ભૂગોળમાં વિજ્ઞાનનો ટોપર કયા શહેરથી આવ્યો છે તો વિજ્ઞાનનો ટોપર કયા શહેરથી આવ્યો તો વિજ્ઞાન વિશે કયું શહેર છે તો લખનઉ આર કયા શહેરનો છે તો આર કયા શહેરનો છે તો કાનપુરનો તો અહીંયા કોઈ નહીં આવે બરાબર મિત્રો તો આ રીતે આપણે સરળતાથી એના પ્રશ્નોના પછી જવાબ આપી શકીએ છીએ એ જ પ્રમાણે આપણો જે પ્રશ્ન છે બોતેર થી છોતેર માં પણ એવી જ માહિતી આપેલી છે એક હોટલમાં પાંચ મિત્રો અમિત ભારતી ચરણ દીપક અને ઈશાન બેઠા છે તે પાંચ વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે પીળી વાદળી લીલી સફેદ અને લાલ એ સિવાય તેઓ પાંચ વિભિન્ન નાસ્તા બર્ગર સેન્ડવીચ આઈસ્ક્રીમ પેસ્ટ્રી અને પિઝા ખાઈ રહ્યા છે એમાં હવે વિધાનો આપ્યા છે લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે બે અમિત આઈસ્ક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવીચ ખાય છે ભારતીએ પીળી ટોપી પહેરી છે અને અમિત વાદળી ટોપી પહેરી છે ઈશાન પીઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી તો હવે આપણે આના પ્રશ્નોના જવાબ લખવાના છે તો મિત્રો અહીંયા હું એનું કોષ્ટક આપણે તૈયાર કરીએ ચલો કેટલા મિત્રો છે પાંચ તો પાંચ મિત્રોના હું અહીંયા નામ લખી દઉં બરાબર ચલો કયા કયા છે અમિત ભારતી ચરણ દીપક અને ઈશાન બરાબર મિત્રો ચલો હવે આપણા જે વાક્યો છે એ વાક્યના આધારે આપણે ચાલીશું લાલ ટોપી પહેરેલ વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે એ એમાં એના આધારે આપણે નક્કી નહીં કરી શકીએ ચલો ચારે ચાર વાક્યો અહીંયા દેખાય આ વાક્ય જુઓ અમિત આઈસ્ક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે હવે ચરણ શું ખાય છે સેન્ડવિચ તો ચરણ ક્યાં છે આ એટલે અહીંયા હું લખી દઉં ફૂડ અને અહીંયા લખી દઉં હું ટોપી ચરણ શું ખાય છે તો સેન્ડવિચ ચલો ભારતી કેવી ટોપી પહેરી છે પીળી તો આ ભારતીયની ટોપીનો રંગ આપણે કહી દઈએ અહીંયા પીળી અમિત એ વાદળી ટોપી પહેરી તો અમિતની ટોપી વાદળી બરાબર ઈશાન પીઝા ખાય છે ઈશાન ખાય છે પીઝા અને તેને લીલી ટોપી પહેરી નથી બરાબર હવે મિત્રો આપણે જુઓ લાલ ટોપી પહેરેલું વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે અહીંયા કે લાલ ટોપી છે નથી તો લાલ ટોપી આ ત્રણમાં આવે પણ લાલ ટોપી પહેરેલો વ્યક્તિ શું ખાય છે પેસ્ટ્રી ખાય છે તો એક જ ખાવાનું અહીંયા ખાવાનું બાકી રહ્યું તો આ પેસ્ટ્રી આવશે અને અહીંયા આવશે લાલ ટોપી એટલે આ વાક્યના આધારે આ થઈ ગયું હવે અમિત આઈસ્ક્રીમ ખાતો નથી જો અહીંયા ત્રણ આવી ગયા ખાવા હવે અહીંયા ખાવાનું બે જણાનું બાકી છે અમિત અને પાર્થિવ અમિત આઈસ્ક્રીમ નહીં ખાતું તો આઈસ્ક્રીમ કોણ ખાતું હોય તો કે ભારતી તો હવે વધ્યું શું ખાવામાં બર્ગર તો અમિત શું ખાય છે બર્ગર હવે બે ટોપીના રંગ રહ્યા વાદળી અને સફેદ તો ટોપીમાં વાદળીનું આપ્યું છે ના ટોપીના બે રંગ વધ્યા લીલી અને ઈશાન પીજા ખાય છે અને લીલી ટોપી પહેરી નથી એટલે ઈશાને લીલી ટોપી નહીં પહેરી તો એનો અર્થ થયો કે એણે કઈ પહેરી સફેદ ટોપી પહેરી તો લીલી ટોપી કોણે પહેરી ચરણે હવે આના આધારે આપણા પ્રશ્નોના જવાબ આપણે લખી દઈએ અમિત શું ખાય છે ચલો અમિત શું ખાય છે તો અહીંયા બર્ગર તો અમિત ખાય છે બર્ગર ચલો તોતેરમાં પ્રશ્ન લીલી ટોપી કોણે પહેરી છે લીલી ટોપી કોણે પહેરી તો ચરણેય તો અહીંયા ચરણ આઈસ્ક્રીમ કોણ ખાય છે મિત્રો તો કુષ્ટક જુઓ ભારતી ઈશાને પહેરેલી ટોપીનો રંગ કયો તો ઈશાને કઈ ટોપી પહેરી છે સફેદ રંગની નો પ્રશ્ન કયું સાચું નથી લીલી ટોપી પીઝા લીલી ટોપી પીઝા તો આ સાચું નથી જો પીળી આઈસ્ક્રીમ આવી ગયું લાલ ટોપી પેસ્ટ્રી તો લાલ ટોપીન પેસ્ટ્રી વાદળી ટોપી બર્ગર આવી ગયું એટલે સાચું કયું નથી લીલી ટોપી અને પીઝા તો મિત્રો આ હતા માહિતી પ્રાપ્ય આધારિત જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં નિહાળ્યું હવે જે બાકીના પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું ત્યાં સુધી આપની રજા લઉં જો વિડીયો પસંદ પડ્યો તો એને લાઇક કરો અને તમારા મિત્ર મિત્રોમાં શેર કરો અને આપ અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને આવા વિડીયોની માહિતી મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે રજા લઉં ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત